અમારે જે પોલીસ ઉપર દમન થયું એનો અમે સખત વિરોધ કરીએ છીએ. ગુજરાત પોલીસ જોડે અમે એમના સમર્થનમાં છીએ, કાયમ સમર્થનમાં ઉભા રહીશું. અમારી સોસાયટી અને આજુબાજુ વિસ્તાર કદાય માટે પોલીસના સમર્થનમાં રહેશે. આવા જે પથ્થરબાજ અસામાયિક તત્વો છે એ અસામાયિક તત્વોને પકડીને કડકમાં કડક સજા કરો એવી અમે પોલીસને વિનંતી કરીએ છીએ. કારણ કે આ વસ્તુ બહુ ખરાબ છે કે પોલીસ આપણી રક્ષા માટે છે તો આ વસ્તુ ના થવી જોઈએ. અને એના વિરોધમાં અમે પોલીસના સમર્થનમાં રેલી કાઢીએ છીએ કે અમને બહુ દુઃખ થયું છે એ અમે આ રેલી દ્વારા લાગણી વ્યક્ત કરીએ છીએ. એટલે ગુજરાત પોલીસ જિંદાબાદ એના નારા સાથે અમે નવડા પોલીસ સ્ટેશન જઈશું. ત્યાં અમારા પીઆરસી વાઘેલા સાહેબને અમે ફૂલ અર્પણ કરીશું અને અમે તમને આવેદનપત્ર આપીશું કે અમે તમારી જોડે છીએ. નરોડામાં ખાસ કરીને પાયલનગર વિસ્તારમાંથી આપ લોકો આજે મોટી સંખ્યામાં પોલીસના કામને પ્રોત્સાહન આપવા માટે અને પોલીસને સપોર્ટ કરવા માટે એક બેનર સાથે આવ્યા છો, એ બદલ નરોડા પોલીસ પરિવાર અને સમગ્ર અમદાવાદ શહેર પોલીસ પરિવાર તરફથી હું આપ સૌનો આભાર માનું છું. આપ સૌ આ રીતે પોલીસના સપોર્ટમાં આવી અને અમને પ્રોત્સાહન આપ્યું છે, એનાથી અમે જાહેર કાર્યો કરીએ છીએ એમાં અમને શક્તિ મળે છે અને હંમેશા પોલીસને વિષમ પરિસ્થિતિમાં કામ કરવાનું જ હોય છે. પથ્થરમારો પણ થતો હોય છે, આગજની પણ થતી હોય છે અને લોકોના ટોળા છે એ કોણ છે એ અમારે જોવાનું હોતું નથી. અને લોકશાહીમાં કોઈ પણ સરકારના નિર્ણયો કે કોઈ પણ બાબતો પર મોટા પાયે વિરોધ થતો હોય છે અને વિરોધ એ જ લોકશાહીનું સાચું લક્ષણ છે. એટલે એની ગુણદોષમાં આપણે પડતા નથી, પરંતુ આ પ્રસંગે એટલું જરૂર કહું કે લોકોએ કોઈ પણ બાબતનો વિરોધ શાંતિથી કરવો જોઈએ. સરકારી મિલકતોને નુકસાન કે પોલીસ પર પથ્થરમારો, આ બધું જે કૃત્યો કરવામાં આવે છે તે નિંદનીય છે અને આવું ન બનવું જોઈએ, અન્યથા પોલીસના મોરલને પણ અસર પડતી હોય છે. આપ સૌ આ પ્રમાણે હંમેશા પોલીસને સપોર્ટ કરતા રહો, લોકોના સહકારથી જ પોલીસ વધુ મજબૂત બને છે. આપ સૌ આ ઉપરાંત પણ તમારા રૂટીન જીવનમાં પણ જ્યાં પણ ક્રાઇમ બનતો હોય ત્યાં પોલીસને એની માહિતી આપવી કે કોઈ ગુનામાં ઘણીવાર ગંભીર ગુના બને છે, લોકો તેને જોવે છે પણ સાક્ષી થતા નથી કે તપાસમાં મદદરૂપ થતા નથી, એવું ન બને અને ગુનાઓ અટકાવવા માટે હંમેશા કાનૂની પ્રક્રિયામાં પણ તમે કોઈપણ જાતના ડર વગર હિંમતથી આ જ રીતે ઉત્સાહથી મદદ કરતા રહેશો તો આપણે ચોક્કસ લોકોને એક મજબૂત પોલીસ આપી શકીશું અને મજબૂત વ્યવસ્થા આપી શકીશું. આભાર.